ग्राहक जागृति साधनों मुख्यत्वे ग्राहक जागृति साधनों त्रण छे एमा पेलू है लोक अदालत नंबर टू जाहिर हित की अर्जी अने नंबर थ्री पर्यावरण ने सुसंगत पेदासो एक तो लोक अदालत कोने लोक अदालत कहवाय भाई ये हम जिले नंबर टू जाहिर इतनी अर्जी कोने कहवाय हम जिले अने नंबर थ्री पर्यावरण ने सुसंगत पेदासो कोने कहवाय हम जिले आ त्रणेय ग्राहक जागृति ना साधन छे आने कारणे ग्राहक मां जागृति आवे हूं आवे जागृति तो मुख्यत्वे त्रण साधनो छे એમાં પહેલું વેલું લોક અદાલત લોક અદાલત એટલે શું ગુજરાત જોરથી સ્પોટ છે લોક અદાલત એટલે શું તો કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પોતે જ્યાં કામ કરતો હોય ઈ જ જગ્યાએ એના પ્રશ્નોનું સીધે સીધો નિરાકરણ કરવામાં આવે કે સોલ્યુશન લઈ આવવામાં આવે એને લોક અદાલત કહેવાય લોક અદાલત મોટે ભાગે કોણ યોજે છે તો કે ભારતીય રેલવે વાળા અને બીએસએનએલ વાળા છે એ મોટે ભાગે લોક અદાલત યોજતા હોય લોક અદાલતનો મુખ્ય હેતુ શું છે તો કે લોકોના પ્રશ્નોનું ઓછા ખર્ચે અને ઝડપી નિરાકરણ થાય આ લોક અદાલત છે ત્યારબાદ નંબર 2 આવે જાહેરિતની અરજી જાહેરિતની અરજી એટલે શું ભાઈ તો કે કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય કે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો આ ફરિયાદનો સીધે સીધો પત્ર એટલે કે ફરિયાદ પત્ર તમે રાજ્યની વડી અદાલતમાં લખી શકો બોલે તો હાઈકોર્ટ અથવા તો ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટ અરજી કરવાની જજ વાંચે અને જો તમારો પ્રશ્ન યોગ્ય લાગે તો ટૂંક સમયમાં એનું નિરાકરણ કરી દે તમારે અહીંયા રૂબરૂ જવાની જરૂર નથી બીજા નંબરમાં જાહેરિતની અરજી કોણ કરી શકે જેને વાંધા વચતા હોય ઈ તો કરી શકે પણ આ ઉપરાંત એના હગાવાલા પણ કરી શકે મિત્રો સગા સંબંધીઓ પણ કરી શકે અને જેને નો પ્રશ્ન હોય ઈ કરી શકે ધારો કે હું સુરત રહું છું અહીંયા નગરપાલિકા મહાનગરપાલિકા સુરત ની અંદર મહાનગરપાલિકા છે તો મહાનગરપાલિકાનો ત્રાસ છે ભાઈ ગટર બધે સાફ કરતા નથી કચરો ઉપાડતા નથી એક બે વાર કીધું દિલો કોઈ મને ધમકી એ તો મારે ફરિયાદ કરવાની જ જરૂર મારો હોકો પોરબંદર રહી પોરબંદર થી મારા પતિ ફરિયાદ કરી એટલે બોલ હું સુરત રહું પણ ન્યાયના માણસો કીધી કોર્પોરેટર થી ની માથા મારે છે તો ટેન્શન લેવાનું નથી મારા હોકાવાલા પોરબંદર રહી એ પોરબંદર થી ફરિયાદ કરશે મારા કે અમારે ખબર હે ભાઈ એના વિસ્તારમાં આ કરેલી છે ડાયરેક્ટ રાજ્યની વડી અદાલતને પત્ર લખશે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ હું લખી રહ્યો કહેવાનો મતલબ એ છે કે જેના પ્રશ્નો હોય તો લખી શકે પણ ન પ્રશ્નો હોય એ કરી શકે ફરિયાદ ડાયરેક્ટ કેના ફરિયાદ કરવાની રાજ્યની હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ આને જાહેર રીતની અરજી અને જજ છે એ તમારો પ્રશ્ન યોગ્ય લાગે તો એને કેસમાં દાખલ કરાય ટૂંક સમયમાં નિકાલ આવી કારણ યોગ્ય હોવું જોઈએ ગીધી ગીધી કરવા ફરિયાદ કરી હોય તો ન મજા આવે અમારા વિસ્તારમાં નળની લાઈન એક જ છે ત્રણ ત્રણ નખાઈ ગયો ને એટલે આવા ફરિયાદ હોય એક તો છે આ પાણી પંદર દી આવતું એક વાર તો તમે ફરિયાદ કરો તો બરોબર એકાદ આવતું એમાં તમે એમ કહો અથવા દરરોજ આવતો એક તમે કે અડધી અડધી કલાક જ આવ્યો તારા વાળો પાંચ પાંચ કલાક દેવ તો નહીં ફરિયાદ યોગ્ય હશે તો જજ દાખલ કરશે યોગ્ય નિરાકરણ
ત્યાર બાદ ત્રીજું અને છેલ્લું છે પર્યાવરણને સુસંગત પેદાશ ગ્રાહકે છે એ પર્યાવરણને સુસંગત પેદાશ જ વાપરવી જોઈએ જેમ કે વાત કરીએ તો પર્યાવરણને સુસંગત પેદાશની અંદર એવી પેદાશ હોવી જોઈએ કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડતી હોય કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડતી ન હોય ઈ પેદાશ પર્યાવરણને સુસંગત પેદાશ છે એવું કહી શકાય અને એના માટે ભારત સરકારે માર્કો વાપરવાની છૂટાવી છે ઈ માર્કો એટલે ઇકો માર્ક ઇકો માર્ક જો તમારી પ્રોડક્ટ પર્યાવરણને નુકસાન નહીં કરતી હોય તો તમે છે એવો સીકો વાપરી શકો તમારી પ્રોડક્ટની અંદર ઇકો માર્ક લખેલું આવી શકે નવનીત કંપની છે આઈટીસી કંપની અને એક ત્રીજી કંપની છે આ લોકો પોતાના ચોપડાની અંદર ઇકો માર્ક મારી નાખો છે એનો મતલબ કે એના જે ચોપડા છે ને પર્યાવરણને નુકસાન કરતા નથી ઘણી એવી પ્રોડક્ટ છે કે જેમાં ઝાડવું જોયું લીલા કલર લીલા કલરનું ઝાડવું એટલે ઇકો માર્ક એવો સિમ્બોલ વાપરવાની છૂટાઈ તમારી પ્રોડક્ટ પર્યાવરણને નુકસાન કરતી નથી રિલાયન્સ મોલની અંદર તમે જાઓ તો ચીજ વસ્તુ માટે કોથરી નહીં બોલોય સાંભળજો ચીજ વસ્તુ માટે કોથરી નહીં પણ ખાખી કલરનું કવર હશે એની અંદર વસ્તુ જો પણ એક પ્રકારનું પડી ગયું થયું કાગળનું પણ ખાખી કલર એ પાણીમાં જાય ને તો પલળી જાય ને ઓગળી જાય પાણીને નુકસાન ન પહોંચાડે રંગ રસાયણ ન હોય પણ જો એની જગ્યાએ કોથરી હોય ને એ નુકસાન પહોંચાડે કોથરી તો પ્લાસ્ટિક તો બનતું જ નથી પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે જેનો નાશ નથી થતો અવળી મોટી પ્લાસ્ટિકની ડોલો એનો ઓગાળો દોડો ગઠો થઈ ગયો પ્લાસ્ટિકના પૃથ્વી માંથી નાશ નથી કરી શકતા ઘણા કહેતા હોય કે સાહેબ બારે ના બારે પણ એ અવળું જમલું એમાંથી એવળું નટવું થઈ ગયું મોતીનું થઈ ગયું છે તો પ્લાસ્ટિક જેનો વજન એટલો ઓલો ઓડા મોતી કાથી ઓડું જમડું બનાવ્યું પ્લાસ્ટિક આ લોકો મોટા મોટા જીએટીસી ને એવું જ કરે થોડા જોઈએ બે વાર આવે પ્લાસ્ટિકના જમડા અને કચરાને એક્સેપ્ટ કરે છે એ લોકો જે કારખાનામાં દઈ દઈએ કારખાનાની અંદર કેમિકલ નાખીને બધું બારે બારે નવડી એવડી જારી એ જારીની અંદર પ્લાસ્ટિકનો રસો ઠલવાય એમાંથી મોતી રાખે આબુ ના છે કારખાનાવાળા શું કરે ધારો કે મારે જમડાનું કારખાનું છે તો હું શું લઉં ત્યાં બધા આગળથી મોતી લેવાના પ્લાસ્ટિક ઈ એમાંથી પાછી જી વસ્તુ બનાવ્યું એ પણ પછી ડોલનું કારખાનું ડબલાનું કારખાનું માર્કરનું કારખાનું ઝબલાનું કારખાનું કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ એમાંથી એના પાછા ભાવ હોય એ મોતીના પાછા ભાવ હોય દરરોજ બદલ બદલ થતા હોય વધ ઘટ વધ એમાંનો પ્રશ્ન એ છે કે પ્લાસ્ટિક પર્યાવરણને સુસંગત પેદાશ નથી અમુક પેદાશ હોય તે નહીં હોય જોઈએ આ લેક્ચરમાં આપણે જોયું હતું 15મી માર્ચ ગ્રાહક સુરક્ષાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ લોક અદાલત પેલું પેલું ગ્રાહક જાગૃતિ માટેનું સાધન ઘણા બધા ઔદ્યોગિક એકમો પોતાના ગ્રાહકોની વ્યાજબી ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલત યોજે છે પણ એવા તો ઘણા બધા એકમો છે એ લોકો વારંવાર આવી લોક અદાલત યોજતા જ હોય આ અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે લોક અદાલતની અંદર ગ્રાહકો કરશે પોતાના પ્રશ્નોની રજૂઆત એ ઈજ સ્થળે હોય ત્યાં બીજે ન ભરાય હું બીએસએલમાં નોકરી કરું તો ભાઈ માને પુષ્કળ પ્રશ્નો છે ઈજ સ્થળ ઉપર પાંચ જણા ભેગા થઈ પંચ ભેગું એક વડો લીડર બને એના આપણે પ્રશ્નો કહેવાનો ન્યાય નિરાકરણ પાટી એટલું છું બોલું તો તમે કોર્ટમાં જાઓ ને કેદી કેસ આવે ને કેદી તારીખ પડે ને કેદી ફેસલો આવે આ એવું નહીં ઈસી મિનિટ રેલવે ભારતીય પોસ્ટ બીએસએનએલ એ લોકો તરફ ગયો સૌથી વધારે બીએસએનએલ ગયો છે તો લોક અદાલત યોજે છે
આ અદાલતમાં ગ્રાહક પોતાની રજૂઆત કરે છે અને મોટે ભાગે સ્થળ ઉપર જ ફરિયાદનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। લોક અદાલત દ્વારા ઘરની ચોપડીને લીટી કરાવીમાં લોક અદાલત દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ ઝડપી થશે, ઓછા ખર્ચે થશે અને અસરકારક હોય છે। એક તો ઝડપી હોય પ્લસ ખર્ચો ઓછો હોય પ્લસ અસરકારક હોય। દાખલા તરીકે ભારત સંચાર નિગમ લિમિટેડ ગ્રાહકો માટે અદાલતનું આયોજન કરે છે। હવે લોક અદાલત કોણ યોજે છે? બીએસએનએલ। બીએસએનએલ નો ફૂલ ફોર્મ થાય ભારત સંચાર નિગમ લિમિટેડ। ત્યારબાદ નંબર 2 જાહેરિતની અરજી। દરેક વ્યક્તિ પોતે અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા માટે જેટલા સક્ષમ નથી, સાંભળજો ભાઈ, ઘણા માણસો એવા છે કે પોતે અદાલત સમક્ષ ફરિયાદ કરવા સક્ષમ નથી, મનીભાઈનો અભાવ હોય, અદાલતમાં ફરિયાદ એમનામ ન કરાય, હું રાખવો પડે વકીલ, પણ ગરીબ માણસો આગળ વકીલને દેવાના એમ નથી તો હું કરું? જાહેરિતની અરજી જોવામાં કહી છે, દરેક વ્યક્તિ કે પોતે અદાલત સમક્ષ પોતાની ફરિયાદ રજૂ કરવા માટે જેટલા સક્ષમ નથી અથવા તો આર્થિક કે સમયનો અભાવ છે, કાં તો આર્થિક અભાવ છે કાં તો સમયનો, અમુક માણસો આગળ કરોડો રૂપિયા હોય પણ કોર્ટમાં જવાનો ટાઈમ નથી, ત્યાં જાય તો રૂપિયા વયા છે સામે, એટલે બહુ બિઝી માણસો, અથવા તો કોઈ પણ કારણો જવાબદાર હોઈ શકે છે અદાલતમાં ન જવા માટે। કેટલીક બાબતો કોઈ વ્યક્તિને કે વ્યક્તિના સમૂહ કરતા સમગ્ર સમાજને અસરકારક હોય છે, ઘણી બાબત એવી હોય કે કાં તો કોઈ પણ વ્યક્તિને જવાબદાર હોય, કાં તો એના સમૂહને જવાબદાર હોય અને કાં તો સમાજના બધા લોકોને જવાબદાર હોય। જેમ કે મેં તમને કીધું એમ આપણા વિસ્તારમાં કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, મને તો જવાબદાર છે, સમાજના લોકોને જવાબદાર છે, જ્યાં જોઉં ત્યાં ઉકેડા પડ્યા, જ્યાં જોઉં ત્યાં ઉકેડા પડ્યા, આના માટે શું કરવાનું? જાહેરાતની અરજી આપણે કરી શકીએ તો આપણા વતી કોઈ બીજે કરી શકે। અમારો અમૃતજી વિસ્તારમાં રહી ત્યાં દાખલા તરીકે પુષ્કળ ઉકેડો છે અમૃત બીલ, હું ફરિયાદ કરું તો મારી સર્વિસ કરતા કહે તારે મૂંઝાવું નહીં, હું પતે તારા વતી, અમારો એક ભાઈબંધ અમૃત કે જે ફલાણા ગામમાં ફલાણા વિસ્તારમાં રહે છે એના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણે પશુઓનો ત્રાસ છે તેમજ ગંદકી વાળો ફેલાયેલો છે, ઘણીવાર મહાનગરપાલિકાને ફરિયાદ કરતા કોઈ જવાબ મળ્યો નથી, આનું યોગ્ય નિરાકરણ કરવા વિનંતી ડાયરેક્ટ વડી અદાલતમાં લખી દઈશ હાઈકોર્ટ, જજને યોગ્ય લાગે ઓકે કેસ લઈ લે અને નિરાકરણ આવી લે, અઠવાડિયામાં બધો હિસાબ, યોગ્ય લાગે તો ફરિયાદ હંમેશા એવી જ કરે। જો આગળ જોઈએ, જે વ્યક્તિ કે સમૂહને નુકસાન થતું હોય તે અથવા તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય કાગળ ઉપર એક અરજી સીધે સીધી જે તે રાજ્યની વડી અદાલતને, કાઉન્સમાં કીધું હાઈકોર્ટને, અથવા તો સર્વોચ્ચ અદાલતને કરી શકે છે। ભાઈ કાં તો તમારે વડી અદાલતને કરવાનું કાં તો સર્વોચ્ચ અદાલતને, સર્વોચ્ચ અદાલત બોલે સુપ્રીમ કોર્ટ, ઘણા એવા હોય હાઈકોર્ટ પાછી સેટિસ્ફેક્શન ન મેળવે, હવે સુપ્રીમમાં ફરિયાદ કરો કે ભાઈ હું આ રાજ્યનો ફલાણા ગામનો ફલાણા વિસ્તારમાં રહીશ છું, રહીશ એટલે રહેવા છું, અનેક વાર મહાનગરપાલિકા કે નગરપાલિકા કે ગ્રામ પંચાયત કે ગામડામાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ભર્યા નથી, અમે વડી અદાલતમાં પણ રાજ્યમાં પત્ર લખ્યો તો છતાંય કંઈ રિસ્પોન્સ છે નહીં, માટે હવે સુપ્રીમમાં અરજી કરીએ છીએ, ખાલી સામાન્ય કાગળ ઉપર, આપણું નામ જાહેર ન કરે કે આ માણસ લઈ કઈ ન કરો અને આપણે નામ ન લખાય, આપણે ખાલી એટલું જ લખવાનું ફલાણા વિસ્તારમાં રહીએ છીએ, તો ભાઈ આ હતી જાહેરિતની અરજી।
ત્યાર બાદ ત્રીજો પર્યાવરણ ને સુસંગત પેદાશ જે ઔદ્યોગિક એકમો ઓછામાં ઓછું પ્રદૂષણ કરીને ઉત્પાદન કરે છે તેમને ભારત સરકારનું પર્યાવરણ ખાતું ઇકોમાર્ક વાપરવાની મંજૂરી આપે છે અહીંયા લીટી કરો ભાઈ ઓછું પ્રદૂષણ ફેલાવે એને ભારત સરકાર કેની છૂટ આપે છે ઇકોમાર્કની તમે છે કે તમારી પ્રોડક્ટ ઉપર ઇકોમાર્કનો માર્કો છે એ મારી શકો છો ગ્રાહકો ઇકોમાર્કની પેદાશોનો યોગ્ય ઉપયોગ કરે છે જેથી ઉદ્યોગો પર્યાવરણનું જતન કરે અને તેને છે મદદ થાય છે ભાઈ આમાં કોઈને વાંધો છે આમાં મને ઇકોમાર્કનો સિમ્બોલ મળતો નથી મળે તો તમને દેખાડો ખાલી એવું સાચું જાણવું જોઈએ જાડવા તમે જોઈ રહ્યા છો અમુક અમુક પ્રોડક્ટમાં હોય છે લીલા કલર તો આ સિમ્બોલ ઇકો માર્કનો છે મે ખાસ કરીને ચોપડામાં હોય આ નવની કંપની નામ કહું ને સ્ટાન્ડર્ડ એનો મતલબ એનો ચોપડો પર્યાવરણને નુકસાન કરતો નથી ક્લાસમેટ માં છે એ પ્રોડક્ટ ઇકો માર્કની છે ત્યારબાદ ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા ના ચોપડીમાં નથી ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા ભારતની અંદર ઘણા બધા ગ્રાહકના સંગઠનો પણ કામ કરે છે તેમજ બિન સરકારી સંસ્થા છે બિન સરકારી એટલે કે જે સંસ્થા સરકારની નથી જે સંસ્થા સરકારની નથી અને બિન સરકારી કહેવાય કેવી સંસ્થા કોણ ચલાવતો હોય તો કે લોકો ચલાવતા હોય અને કેવી રીતે ચલાવતા હોય તો કે સહકારથી ચલાવતા હોય કેવી રીતે ચલાવે સહકાર અને ભાઈઓ સહકારથી ચાલે એટલે જ કોઓપરેટિવ હોય અને બહુ ઊંડો ન ઉતરવું હોય તો ખાલી એટલું કહેવાય એનજીઓ એનજીઓ What is the meaning of the NGO? NGO એટલે non-government organization. Non-government organization કે જે સંસ્થાનું સંચાલન ગવર્મેન્ટ નથી કરતી. ભારતની અંદર ઘણી બધી NGO આવેલી છે. જૂનાગઢની અંદર એક NGO નું નામ તમને કહું તો બાબા મિત્ર મંડળ. એનું કામ છે ગરીબોને ખોરાક પૂરો પાડવો. અને ગરીબોની મદદ કરી સવારે 12 વાગે અને દરરોજ સાંજે 6 વાગે 7 વાગે 5 વાગે 5 થી 7 કે 5 થી 8 3 કલાકે ની રિક્ષા નીકળે આખા જૂનાગઢમાં ફરે શ્રીરામ જયરામ ગીત વાગતો જતો હોય રિક્ષાની અંદર મોટી કઢી ખીચડી બુંદી ગાંઠિયા સંભાર અને રોટલો એની કોઠીઓ ભરી હોય અને હાથમાં યુઝેન પ્રોડ્યુસ હોય ગરીબ માણસો જે બાબા સાધુ ગમે અહીંયા ઉતા હોય બિચારા અથવા તો જેને ખાવાની ત્રેવડ નથી એવા ઝૂંપડામાં જઈ રિક્ષા ઉભી રાખે એક એક થાળી ભરી ભરી બધાને દે મફત પૈસા લઈને દે આ શું છે એનજીઓ એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સરકાર એને મદદ નથી કરતી તમારા મારા જેવા માણસો હવે અમૃતને છે ધારો કે 5 લાખની લોટરી લઈ ગઈ અથવા અમૃતને સરકારી નોકરી મળી ગઈ તો અમૃતને એમ થયું કે ઓહો ભાઈ ભગવાન મને નોકરીએ ચડાવી તો મારે બાબા મિત્ર મંડળમાં છે 5 ગુણી ચોખા દેવા અથવા 10 ગુણી ચણાનો લોટ દેવો અથવા 2 ગુણી ખાંડણી દેવી અથવા 2 તેલના ડબ્બા દેવા આ ગરીબ લોકો પાછળ છે રૂપિયા વાપરે લોકોના સહકારથી ચાલે એટલે સહકારી તો એવી ઘણી બધી એવી સંસ્થા છે કે જે ગ્રાહકના હિતનું રક્ષણ કરે છે આ ઈ જોવાની છે તમારું ને મારું શોષણ થયું હોય તો આપણે જે તે સંસ્થામાં જવાનું કહેવાનો ભાઈ મેં ફરાણા વેપારી ત્યાંથી આ હાબુ લીધો હતો એણે એવું કીધું હતું કે એકવાર ના વારંવાર ઉપાડા ખાવ મોઢે ડાકા નીકળી
અથવા માવજી પાણીમાંથી શેમ્પૂ લીધું તો એ કે માં વાળ મસ્તી ના ઉડી જાય હાવ નથી આજો અહીંયા ફરિયાદ કરવાની આપણા વતી લડ પૈસા નહીં અને પૈસા નહીં લે એટલે જ એનજીઓ કહેવાય બિન સરકારી સંસ્થા છે આનો એક જ હિત છે કે લોકોનું રક્ષણ કરવું ફ્રી નોટ ફી બટ ફ્રી તો જોઈએ છે ગ્રાહકના હિતોની જાળવણી અને રક્ષણ માટે ભારતમાં ઘણા બધા ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ કાર્યરત છે નફો નહીં કરવાના હેતુથી સ્થપાયેલી બિન સરકારી સંસ્થાઓ જાહેર સુખાકારી માટેનું કામ કરે છે આનું કામ જ ઈ છે કે નફો નહીં કરવો અને બિન સરકારી સંસ્થાઓ એટલે જો કામસમાં લેખું છે એનજીઓ નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન ભાઈ લીટી કરજો ઘરની ચોપડીમાં સુખાકારી આગળ જોઈએ તેનું પોતાનું એક અલગ બંધારણ હોય છે તેમજ તે સરકારી દખલગીરીથી મુક્ત રહી શકે છે આમાં સરકારની દખલગીરી નથી હોતી વાત બિલકુલ મુક્ત હોય સરકારની દખલગીરી ગ્રાહકોના હિતોની જાળવણી કરે અને રક્ષણનું કાર્ય કરે છે તેમજ આ સંસ્થાઓના નીચે પ્રમાણેના કાર્યો છે ભાઈ ક્યાં ક્યાં કાર્યો છે જોઈએ એક તો પેલો કીધું ભાઈ પરીક્ષામાં 5 માર્કનો પ્રશ્ન આ પૂછાઈ શક્યો દીદી દીદી કરીને ચોપડીમાં છેલ્લો પ્રશ્ન આ જ છે 5 માર્કનો આટલા વર્ષોમાં કોઈ દિવસ આ પ્રશ્ન પૂછાણો જ નથી નવો કોર્સ 2017 માં આવ્યો 17 માં ને પૂછ્યો 18 માં ને પૂછ્યો 19 માં ને પૂછ્યો 20 માં ને વાર્તાલાપ યોજવી તાલીમ અને શિબિરો દ્વારા સામાન્ય લોકોને ગ્રાહકના અધિકારો માટે શિક્ષિત કરવામાં આવે છે એવા પ્રકારના સેમિનાર યોજો કે જેથી કરીને ગ્રાહકને શિક્ષણ મળે જાગો ગ્રાહક જાગો વાર્તાલાપ કરે હા હા આના દ્વારા ગ્રાહકમાં જાગૃતિ આવશે હું એ પણ માનું છું કે મને ખબર નથી પડતી કે સાચું કે કેમ ઓળખવું ખોટું કે કેમ ઓળખવું મધ સાચું છે ખોટું છે કેમ ઓળખવું મને નથી ખબર ચટણી ઓરિજિનલ છે કે કલરવાળી છે મને નથી ખબર પણ આ હવે ખબર આના દ્વારા મધનું એક ટીપું લઈ અથવા અડધી ચમચી લઈ મધને પાણીના ગ્લાસમાં નાખો હલાવો બે ચાર જો મધ ઓરિજિનલ હશે તો મધ પાણીમાં નીચે બેસી જશે ઓગળી નહીં જાય હું બોલે હર કોણ આંબર ઓગળતા વાર લાગશે પણ જો મધ ચાસણી હશે તો જી ભેગી જમતી પાણીમાં નાખી અને બે વાર કે ચાર વાર હલાઈ હોય એટલે એક ચમચી નું મધ નીચે બેહી ગયેલું છે ને એટલું થઈ જાય ઈ પાજે બાકી ગઈ ગયું પાણી વળી ગયું ઈ મધ ન તો ચાસણી એવી જ રીતે ચટણી મરચાની ભૂંકી જેને કહેલો ઈ ભરીને પાણીમાં નાખવાની પાણીમાં નાખ્યા પેલું પાણી લાલ લાલ સરડો અને કલર પાડો થઈ ગયો તો સમજી લો ચટણી ભેળસેળ વાળી છે જો ચટણી નો પાઉડર નીચે બેહી ગયો તો હમ જે ઓરિજિનલ છે ડાયરેક્ટ કલર આવતા બાર લાગે ઉકાળવી પડે કેના દ્વારા નંબર 2 ગ્રાહકોની મુશ્કેલીઓ કાયદાકીય જાણકારી મળવાપાત્ર રાહતો અને અન્ય ગ્રાહક હિત ધરાવતી માહિતી ની જાણકારી માટે સામયિકો પત્રિકાઓ અને પુસ્તિકાઓ વગેરેનું પ્રકાશન કરવું
हाँ घी में पण एवी रीत ओरिजिनल घी होय तो आंगळी में लई अने कांडा ऊपर लगाड़वानो सुगंध हूंवानी अत्यारे जेवी छे एवी 5 मिनिट पछी होवी जोईए तो ए वस्तु ओरिजिनल छे। बीजो घी नो धंधो ओळखवानो ई छे જીભમાં મૂકવાનો એ જીભ છે ને તારવે ભમવાની ઓરિજિનલ છે તો તારવો ચીકણો નહીં થાય ઓરિજિનલ છે તો તારવો ચીકણો નહીં થાય ને પણી પણી નહીં આવે જો ડુપ્લિકેટ છે તો તારવો ચીકણો નહીં થાય ને પણી પણી નહીં આવે અને બધાય કરતા ઓક્સિડ આ જ વસ્તુ આંગળી લઈ લગાડવાની સુગંધ આવે ભલા 10 મિનિટ પછી કે 5 મિનિટ પછી પાછું મૂકો ये सुगंध हुई तो ओरिजिनल वगैरह लेबोरेटरी है बोलते हैं बाफेल बाफेल बटेटा ना खेलो वो या पाम तेल ना खेलो वो अथवा डालडा ना खेलो वो तो ये चीज़ जीव जीव ऊपर तो कहीं तारा में बैठा ना टच कर पड़ी अने पाम वाड़ो ऐसे तो कांडा में कर पड़ी है सुगंध हुई है सुगन वही चल तेल जीवी वासा में वो भी ट्राई कर तो ग्राहक नी मुश्किली जाने पत्रिका बार पड़े मड़वा पत्र राहत कही छे सामाई को बार पड़े ब्लड पड़े पची की तो पत्रिका वो बार पड़े पैम्पलेट आवे फरफरी जागो ग्राहक जागो वाला आपना नु कार्य छे एनजीओ नंबर 3 बाजार में उपलब्ध अने एक बीजा साथे हरीफाई करती ब्रांड ना संबंधित गुणों की तुलना अधिकृत प्रयोगशाला में परीक्षण करी अने तेना परिणामों अंगे ग्राहकों में जानकारी लावामां आवे छे। खरेखर वस्तु अने जाहेरात में देखाड़ती वस्तु बे वस्तु लई जा अने एनी हरीफाई नी वस्तु जे ई सही लई जा अने प्रयोगशाला में मोकलशे ग्राहक समक्ष ना परीक्षण करशे जेम के ओला अमुक लोको मामा गढ़ा કે અમારા સેમ કોફી નાવ તો વાડ સેવ જેવા થઈ ગયા એટલે સેવ હું મારી જેમ રહે જ નહીં અથવા એક પર ડવ સેવર બીજી બાજુ ખોં છે ડવ કી ત્વચા કોમલ કોમલ મુલાય એ ભાઈ ભૂંડણાની ચરબી નાખેલો હાગુ છે ડવ ની અંદર ભૂંડણાની ચરબી નાખી નેટ માં સર્ચ મારી જોઈ લે આ તો મોટો દોવે લાય કોઈ હે જહા તંદુરસ્તી હે મહા લાઈવ હોય હાબુ કુઈત્રને નવડાવવાનો છે લાઈવ હોય કાર્બોલિક સોપ છે યુટ્યુબ માં સર્ચ મારજો લાઈવ હોય છે કાર્બોલિક સોપ છે કાર્બોલિક નો ઉપયોગ પશુ પક્ષી ને નવડાવવા માટે થાય અને ખાસ તો કુઈત્રને પંખી ને તો ન નવડાવાય પણ પશુઓ ને નાની સોપ સૌપ્રથમ વિદેશ માં થઈ હતો બ્રિટન મારી સાથે ભરોસો ન હોય તો YouTube માં સર્ચ મારજો લાઈવ હોય કાર્બોલિક સો પશુઓને નવડાવવાનો કા કુતરાને નવડાવવાનો ડોગ સો લખજો એની બદલે આપણે નાઈને કે હું લાઈવ હોય કે નાઈ સરસ કુતરા તો નાતા નથી તો પછી આપણે નવું પડે તો આવી માહિતી ગ્રાહકને પૂરી પાડે કે આ વસ્તુ કી નવાય આ વસ્તુ કે ન ન બહુ અત્યારે ઊંડું ઉતરવાનું નથી આવડે ભણવાનું છે ભારતીય સાબુ એક જ છે સીકાકાય અને લીમડો આ ભારતીય સોપ છે બાકી બધા વેસ્ટર્ન કલ્ચર રંગ રસાયણ કેમિકલ ભેળસે સીકાકાય જે ઓરિજિનલ સાબુ થાય ને લીમડા પણ એ ક્યાંથી લેવો ખાદી ભંડારમાં ઈ હાબુ જોગો ને એટલે નાવાનું મન જ ન થાય પણ ઈ જ ચરબી વગરનો હાબુ છે એનાથી તમે બે દી નાવ ને ત્રણ દી નાવ ને સુગંધ જ ના આવે પણ ઈ સુગંધ ના આવે ને ઈ જોઈ ને હાબુ છે પણ આપણને તો નાઈ ને નીકળો નામ રૂમ ગંદાઈ જાવો જોઈએ સુગંધી હાબુ બનો એ ભલે મનમાં મિલ ભઈ રહો ઓમ રૂપા એના પછી નંબર 4 ગ્રાહકોને કાયદાકીય કાર્યવાહી કરવા માટે સહાય આપવી કાયદાકીય માહિતી
कायदा की कार्यवाही करवा सहाय आपवी रूपियानी जरूर पड़े तो रूपिया देह पायानी संस्था पछी गीधु वेचाणकर्ताओंनी अनैतिक अने शोषणयुक्त गैरव्याजबी वेचाण नीति समय ग्राहकोने सतत विरोध करवा जरूरी मदद करवी घणी वार वेचाणकर्ताओ छे ई सखत तमारो ने मारू शोषण करता होय अथवा अनैतिक नीति अपनावता होय तो आ अनैतिक नीति सामे पण तमारे ने मारे फरियाद केम करवी एना माटे नी वात छे वेपारी घणी वार अनैतिक ने शोषणयुक्त नीति अपनावे ભૂતકાળમાં લોકડાઉનની અંદર અમુક વસ્તુના કાળા બજાર હતા એમાંય જે લોકો પાન મસાલા માવાના શોખીન હોય એને તો ખબર જ હશે બીડીઓના શોખીન હોય એને ખબર જ હશે એક તો સ્મોકિંગ છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે છતાંય અમુક લોકો સમજે અને 10 રૂપિયાની શિવાજીની જોડીના 200 દીધેલા છે અનૈતિક કહેવાય એના પછી સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી શકાય છે તમારા સામાન્ય ગ્રાહક એ છે શોષણ થતું હોય તો ડાયરેક્ટ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી આવો કોઈ ફલાણી એની વસ્તુ લીધી એવી ઘડેલી ઘડેલી આવી અથવા તો અમારું શોષણ થયું એક્સપાયરી ડેટ વાળો માલ આપી દીધો ફલાણા વેપારી ડાયરેક્ટ ફરિયાદ કરી આવો હવે હું ભૂલી ગયો ભાઈ ફરિયાદ કેટલી જગ્યાએ થતી કેટલી જગ્યા હતી કેટલી જગ્યા આવી યા લેક્ચરમાં જોયું ત્રણ પ્રકારના સ્તર હતા જિલ્લા રાજ્ય અને તો ભાઈ આ ત્રણ સ્તરમાં છે ફરિયાદ ગમે એમાં કરી શકો પાછું યાદ હોવું જોઈએ ભાઈ જિલ્લામાં ક્યારે જવાય 0 થી રાજ્યમાં ક્યારે જવાય 20 થી વધુને 1 કરો અને રાષ્ટ્રમાં ક્યારે જવાય तो ग्राहक अदालत में फरियाद कराई नंबर 7 कोई ग्राहक तेरी फरियाद ग्राहक अदालत में करवा मांगतो है तो तेने जरूरी तमाम प्रकार की मदद करवानी रुपया देता है तो रुपया देवा वकील न मरतो है तो वकील ना की देवा ये भाई अभी खरेखर भारत में संस्था हो छे के जेनो मात्र एक जे हो छे समाज सेवा माटे एनजीओ छे नॉन गवर्नमेंट ऑर्गेनाइजेशन सरकारी नहीं આહો બાબા મિત્ર મંડળ વાળા બિચારા લોકોને ખાવા પીવાનું આપે તો એનો હેતુ એવો છે કે રૂપિયા લેવા માત્ર સમાજ સેવા એક ભાઈ પછાત વિસ્તારમાં કે જ્યાં એકદમ ઝૂંપડપટ્ટી વાળા ને કુબા વાળા માણસો હોય કે જે બિચારા જીઆઈડીસીમાં કામ કરવા જતા હોય હાલી રિક્ષાના એની આગળ રૂપિયા નથી તો ઓવો ભાઈ અવા વિસ્તારની અંદર ફ્રીમાં માસ્ક આપતો હતો અને કરિયાણાની કીટ આપતો હતો અવળું બાજકું ભરી ભરી એની અંદર ઘર વખરી બધી હોય 1 લીટરનો તેલનો શીશો હોય ચણાનો રોટલો પડી કો આવી જાય ખાંડ આવી જાય મસાલા આવી જાય ઘઉંનો લોટ આવી જાય એટલે આખી કીટ જ તૈયાર થઈને આખું બાજકું થાય તો ગરીબ માણસોને બાજકા આપતો હતો ભાઈ કેમ રૂપિયા લેવા જાય એટલે નહીં એનજીઓ છે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન આનો હેતુ એક સમાજ સેવા કરો બસ બીજું કંઈ એક ભાઈ મેં તમને કીધું એમ માસ્ક દેતો આવા ગરીબ માણસો ને હું લેવા ગયો મને ના પાડી દીધી કે મને આવો સ્કૂટર છે ને 5 રૂપિયા માસ્ક લેવા જવા નથી જવા દે જવા દે બોલા હાલી જતા તેમ કીધું એનો પર્પસ શું હું નતો કે આ ઉદાહરણ છે ફટાફટ આવી એનો પર્પસ શું લોકોની સેવા કરે પછી ભલે હાચે ના દેતો પણ તમને ખબર પડી જવી જોઈએ એનજીઓ એટલે એના પછી નંબર 8 ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતીનું એકત્રીકરણ અને પ્રકાશન કરવામાં આવે આવી સંસ્થા છે ગ્રાહકને કેટલો સંતોષ થયો કેટલો નથી થયો એનું એકત્રીકરણ અને પછી પ્રકાશન કરશે નંબર 9 ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મો કે માહિતી બહાર પાડવામાં આવે ગ્રાહકના શિક્ષણ માટે ફિલ્મ બહાર પાડવામાં આવે ભાઈ હું કેવા પિક્ચર હોય આવું કેવી સિરિયલ હોય કે જેના ઉપરથી તમને ખબર પડે કે વેપારી કઈ કઈ રીતે શોષણ કરે વચમાં એવી દૂરદર્શન ઉપર એડવર્ટાઇઝ આવતું
વજમાયાની દૂરદર્શન ઉપર એડવર્ટાઇઝ આવતી એક ભાઈ પેટ્રોલ પંપે જાય પેટ્રોલ પંપ અત્યારે આધુનિક નીકળો બિફોર 10 યર્સ ઓર 15 યર્સ પેટ્રોલ પંપ બહુ આધુનિક નથી ખેડૂત લોકો ટ્રેક્ટર લઈને જાય બેરલ હોય એની પાસે અથવા કેન હોય અથવા તો રિક્ષા હોય તો અહીંયા માપિયા હતા 5 લીટર વાળા 3 લીટર વાળા 500 લીટર વાળા એમાં ખાસ તો ઓઈલ 100 ml નું માપ્યું શંકુ આકાર તમે જોઈ હોય છે પતરા તો આપણે એમ કે 5 લીટર કેરોસીન નાખી દે કે પેટ્રોલ નાખી દે તો એ હું બુદ્ધિ વાપરતા ડાયરેક્ટ આપણી ટાંકી નો નાખી પેલા વાળું 5 લીટર વાળું ગંબુડું ભરે ચંબુડું ભરે ઈ ચંબુડું પછી આપણી ઓલી માં ઠળવી દે પણ એમાં શું થાતું ખબર છે ઈ શંકુ આકાર નું ચંબુડું 5 લીટર નું તો હોય પણ વચમાં પતરું નાખેલું ભરાય છલો છે પણ એક્ચ્યુઅલી તમે બીજા કેન માં ઈ નાખો ને ચંબુડું તો 4 લીટર જ થઈ કે 8 લીટર 2 લીટર ની ગાબ છે અને ઈ પાછા શું કરે ડાયરેક્ટ રિક્ષા માં નાખી દે કે ડાયરેક્ટ સ્કૂટર માં આવે પેટી માંથી ડેકી માંથી આપણે ટાંકી માંથી કાઢી માપવાના ત્યારે શું કરે 5 લીટર નો કેન લઈ લે આમાં નાખી પછી હરખાવાય એટલે આ 5 નું હતું આટલું ભરાવું જોઈએ કે આટલું ભરાણ આ એડવર્ટાઇઝ આવતી જાગો ગ્રાહક જાગો અમુક રિક્ષા વાળા વેપારી તો ભેગો ફરીયો લે છે આ હોય ને આરો સાયકલ લાંબો એવું કરે કે ઉપર ભાઈ હમણાં એમાં ઘાસલેટ નાખતા એ તો રિક્ષા ઘાસલેટ નાખતા 5 લીટર નો ઘાસલેટ થોડો તૈયાર જો ખાલી ઈ કે ઉપર ઘાસલેટ નાખી પેલા ઓલો આરો કાઢે કાહરીયો કાઢે ઈ ઓલો ચેકલા માપ નો એ ઓળો લાંબો કાયના કરતા મોટો આમ નાખી જો આ બરોબર છે ઓલા આડો પતરો બી પે લે તરત પર પડી ગયો હરિયો કા આડો છે આની એડવર્ટાઇઝ આવતી પછી હું કરે ઇલેક્ટ્રિક કાટો તો હમણા દીધો તો એની અંદર લો ચુંબક છોટા આવા પિક્ચર અવી જાહેરાત પેલા આના કારણે પરપસ એક જ જાગો ગ્રાહક ખબર પડી વાય કા તો વેપારી નું કરે તમે ચીજ વસ્તુ લેવા જાઓ તો કાગડીઓ ડબલ રાખે કે કાગડીઓ ત્રબલ રાખે કરિયાણા નો વેપાર થોડો કિલો માલ છે 900 ગ્રામ જ નીકળે આવડી તો છાપાની પસ્તી નહીં કે એટલો વજન તમારે ઓછો એવા પણ કાગડિયા પેમ્પલેટ બહાર પડે ટીવીમાં જાહેરાત તો ભાઈ આ ગ્રાહક જાગૃતિ માટેની એડવર્ટાઇઝ ફિલ્મ ગ્રાહક જાગૃતિ માટે કામ કરતી સરકારી સંસ્થાઓને ટેકો આપો ઘણી સંસ્થાઓ એવી હોય કે જે ગ્રાહક જાગૃતિ માટે કામ કરે એને આવી બિન સરકારી સંસ્થા છે એ ટેકો આપે કે ભાઈ તમે તમારે કામ કરો અમે તમારી આવીએ છીએ ત્યારબાદ ग्राहक जागृति क्षेत्र घनी बड़ी संस्थाओं कार्य कर रही है भाई अभी संस्था कई कई छे ग्राहक जागृति क्षेत्र काम करती संस्थाओं कई कई छे तो के मुख्यत्वे अपना अभ्यासक्रम नी अंदर 7 કે 8 संस्थाओं आवे छे अने एक एक संस्था विषय छे ई स्वाध्याय में प्रश्न पूछो छे तो के अहीं थी प्रश्न नवो चलो थई भाई घर नी चोपड़ी में लीटी कर लेवी આ પ્રશ્ન એવો પૂછાય કે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓ કઈ કઈ છે બધી બેંકોની મોટામાં મોટી બેંક કઈ તમામ બેંકોને માતા કોણ આરબીઆઈ આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ એવી જ રીતે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની માતા કોણ ખબર છે ભાઈ ટ્રિપલ સી 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 ये આપણે ચોપડીમાંથી આવશે તો એ ઓકેસ અત્યારે મોઢે કહી દઉં ટ્રિપલ સી એટલે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલિંગ ભારતની અંદર જેટલી બેંકો છે એ દરેક બેંકોએ આરબીઆઈ નો જેમ સભ્યપદ મેળવવું પડે ને એમ જેટલી જેટલી ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે ને એને ટ્રિપલ સી નો સભ્યપદ મેળવવું પડે કેનું તો કે સીસીસી નું પણ એટલે શું કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલિંગ હાલો જોઈએ છે પેલું વેલું છે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે પહેલી સંસ્થા કઈ છે તો કે સીઈઆરસી એ ભાઈ એટલે શું સીઈઆરસી અને ક્યાં ગામમાં આવી આ
આ સંસ્થાનું કામ હું ગ્રાહક જાગૃતિ લાવવાનું કામ કરે અને બિન સરકારી સંસ્થા છે CERC એટલે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કે જે આવી છે અમદાવાદમાં ઘરની ચોપડીમાં લીટી કરજો વાત પરીક્ષામાં કીધી કીધી કરશે કે CERC કયા ગામમાં આવી કયા ગામમાં આવી પરીક્ષામાં કીધી કીધી એમ એ કરે કે CERC નું ફૂલ ફોર્મ બોલો કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર આ હું છે બિન સરકારી સંસ્થા આનું કામ ગ્રાહકોના હિતનું રક્ષણ કરવું સંસ્થા નંબર 2 બોલો છો કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલિંગ CPC એનું ફૂલ ફોર્મ છે આ સંસ્થા અમદાવાદમાં આવેલી છે જો ટોટલ અમદાવાદમાં બે આવી ગયું પેલું CERC બીજું CPC કન્ઝ્યુમર પ્રોટેક્શન કામ ભાઈ આનું કામ ગ્રાહકને પ્રોટેક્શન આપવાનું ક્યાં ગામમાં આવી અમદાવાદ કેવી સંસ્થા છે બિન સરકારી હેતુ હું સમાજ સેવા ગ્રાહકના હિતનું રક્ષણ નંબર 3 વોઇસ વોઇસ છે દિલ્હી માં એ ભાઈ એકવાર 2013 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો ભલે કોર્સ જૂનો હતો જૂના કોર્સમાં પણ આ પાઠ હતો પ્રશ્ન આવો પૂછાણો તો વોઇસ નું પૂરું નામ આપો હું થાય હું ભણતો કે નહીં એ પ્રશ્ન પૂછાણો વોઇસ છે ક્યાં ગામમાં આવેલી સંસ્થા છે દિલ્હી મને ના આવ્યું 2008 પછી આ પ્રશ્ન એ પૂછાણો તો મારા જોબ ને મારા જ પેપર માં હું કરો મૂકે જીમો દર મારા કા જાય બી એમાં બહુ માન CCC છે એ ફૂલ ફોર્મ લખો મને આવ્યું નથી મેં તો લખ્યું CCC છે એ કોમ્પ્યુટર નો કોર્સ છે જે મેમે સોફિસ છે એવી રીતે CCC છે એ CCC નાય કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ ઓ ભાઈ આ બધી વોઇસ ને CERC ને છે ને બધાય આનું રજિસ્ટ્રેશન કરવું પડે આના અંડર માં સભ્યપદ મેળવવું પડે તો વોઇસ નું પૂરું નામ છે વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્સ્ટિટ્યુટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન દિલ્હી માં આવી તમારે બાકો કરવાનું છે પાંચ વાર લખી પછી છે CGSI મુંબઈ માં આવી કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા એના પછી છે પાંચમી સંસ્થા CUTS કે જે જયપુર માં આવી એનું પૂરું નામ છે કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી આ બધી સંસ્થા ગ્રાહકોના હિતનું રક્ષણ કરે છે આ પાંચે પાંચ સંસ્થા બિન સરકારી સંસ્થા છે ત્યારબાદ પેરેગ્રાફ આવ્યો કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલિંગ દિલ્હી લેડી કરો ભાઈ આ ઘરની ચોપડીમાં CCC ક્યાં આવી દિલ્હી આખું નામ કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ એ શું કરે છે ગ્રાહક સુરક્ષા માટે કાર્ય કરતી બધી સંસ્થાનું સંકલન કરતી સંસ્થા છે અને મોટા ભાગની સંસ્થાઓ કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલનું સભ્યપદ ધરાવે છે ભારત સરકારના ઉપભોક્તા મંત્રાલય દ્વારા જાગો ગ્રાહક જાગો વિજ્ઞાપન પત્ર દ્વારા કન્ઝ્યુમર હેલ્પલાઇન કોલ ફ્રી નંબર ને વેબસાઇટના માધ્યમથી ગ્રાહક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કર્યો ભાઈ હવે તો ભારત સરકારે સ્વીકારી લીધું કે નહીં ગ્રાહક જાગૃતિ જરૂરી છે એટલે તો ભારત સરકાર પોતાની એક એડવર્ટાઇઝ આપે હું કરીને આપે જાગો ગ્રાહક હવે ભારતમાં ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્યવાહી થઈ રહી છે પહેલા નથી થતી હવે થાય છે ગ્રાહકોમાં વધતા જતા શિક્ષણનું પ્રમાણ તેમને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરે છે હવે આપણે શિક્ષિત થવા માંગીએ અને શિક્ષિત થવા માંગીએ તો આપણને આપણા અધિકારોનું ભાન થવા માંગીએ કે ભાઈ આપણને આટલા આટલા અધિકાર મળે છે આટલા આટલા અધિકાર મળે તો આના માટે તમારે મારે ફરિયાદ ક્યાં કરવી ને કેવી રીતે કરવી પહેલા તમે ને હું જાગૃત નતા હજી અમુક મંદબુદ્ધિ ના હોય
કે જે જાગૃત ન હોય એવા પણ હોય મે જોયેલા છે ઘણે તમે ક્લાસ માં ભણાવતા હોય તેને હરો રહ્યો શાંતિ દી કે હપણા બે હે જ નહીં એટલે ઘણા હોય પણ છતાંય ગ્રાહક સુરક્ષામાં તો મોટે ભાગે ગ્રાહકો છે એ જાગૃત થઈ ગયા છે ક્લાસ માં એમ વિદ્યાર્થી સમજી જાય કે વાંધો ન આવે તો ભારતમાં હવે ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કામગીરી થઈ રહી છે ગ્રાહકોમાં વધતા શિક્ષણનું પ્રમાણ તેમને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરે છે અને હવે તો સ્કૂલ અને કોલેજમાં પણ ગ્રાહકોના અધિકાર અને જવાબદારીનો સમાવેશ અભ્યાસક્રમમાં આવ્યો છે કરવામાં આપણે આવે છે સ્કૂલમાં એવું કોલેજમાં એવું ક્યાં ક્યાં અધિકાર છે ક્યાં ક્યાં જવાબદારી છે આપણા અભ્યાસક્રમમાં આવ્યો છે ભણીએ છીએ આનો પર્પસ વિદ્યાર્થીને પહેલેથી જ ખબર પડે કે ભાઈ આટલા આટલા અધિકાર તમને મને આપણજી ભણ્યા ન હોય બોલપેનથી રમતા હોય ગાવતા હોય એને પછી ટાઈમ અધિકાર યાદ ના આવે તો કાયદાકીય બાબતોમાં પણ હવે ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે ગ્રાહક અદાલતો ગ્રાહકના તકરાર નિવારણ માટેની કામગીરી પણ ઝડપી બની રહી છે આ ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે ખૂબ ઝડપથી કામગીરી થઈ રહી છે છતાંય ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે વધુ ન વધુ ગ્રાહક સુરક્ષાના કાર્યને અવકાશ છે તો ભાઈ એટીએમ પાઠ વિધિસર રીતે પૂરો બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હજી વાર છે 5 મિનિટ ની સ્વાધ્યાય શુલ્ક લઈ પડાવડી પેલો કે ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં આવ્યો 1986 નંબર 2 વાલીપણાનો સિદ્ધાંત કેના આવ્યો તો કે ડોક્ટર બાબા સાહેબ પછી કીધું ઇન્દિરા ગાંધી સુભાષ બાબુ જવાહર અને મહાત્મા ગાંધી જવાબ આવે ગાંધી બાપુ તમારા મારા સૌ ગાંધીજી એ વાલી પણ સિદ્ધાંત પછી છે નીચેનામાંથી કયો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ 1986 માં નથી પ્રાથમિક જરૂરિયાત આવશે ઓ ભાઈ કારણ કે પ્રાથમિક જરૂરિયાત છે ને ગ્રાહક શિક્ષણમાં આવે છે જો ભૂલ ખવડાવવા માટેનો પ્રશ્ન છે નંબર 4 નીચેના વિકલ્પો પૈકી ગ્રાહક સુરક્ષાના ત્રિસ્તરીય તંત્રમાં હું નથી આવતો તો કે લોક અદાલત પછી જિલ્લા કક્ષાના 3 જણા હોય છઠ્ઠું કયા પ્રકારમાં કેન્દ્ર સરકાર આવે તો કે રાષ્ટ્રીય 7મું જાહેરાતની અરજી કઈ કોર્ટમાં થાય સુપ્રીમ વડી રાજ્યની વડીમાંય થાય ને સુપ્રીમમાંય થાય પણ આની અંદર હાઈકોર્ટ આવ્યું નથી સુપ્રીમ છે એટલે સુપ્રીમ આવશે કઈ ગ્રાહક સુરક્ષાની સંસ્થા સાથે અમદાવાદ સંકળાયેલું છે હું આગળ પાયાની અંદર બરાબર એ આવશે રિસર્ચ સેન્ટર અને કઈ સંસ્થા ભારતમાં કાર્ય કરતી સંસ્થાનો સંકલન કરે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ કે જે ક્યાં આવી દિલ્હી દિલ્હી હમણાં જ કીધું દસમું નીચેના પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠન કરતા નથી સી તો ભાઈ બધું પાકું કરી લેજો આજે તો રાખીએ છીએ 11 રૂપિયા તો